શરૂ કરવાનું આ જ્યારે કહી છે હા જી સો ગુડ ઇવનિંગ ટુ ઓલ પાર્ટિસિપેન્ટ આજના વેબિનાર સાથે જોડાયેલા તમામ પાર્ટિસિપેન્ટને ગુડ આફ્ટરનૂન આજે આપણે કોવિડની મહામારીમાં કે જે આપણા રાજ્ય દેશ અને દુનિયામાં દરેક જગ્યાએ પેન્ડેમિક તરીકે ફેલાયો છે રોગ જે રોગમાં સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ છે કે ઇમ્યુનિટી એક પર્સનની ઇમ્યુનિટી શું છે તો એના વિશે આપણે કન્સેપ્ટ ઓફ ઇમ્યુનિટી ઇન આયુર્વેદા એન્ડ રેફરન્સ ટુ કોવિડ-19 વિશે આજે ટૂંક ચર્ચા કરીશું તો હું હસમુખ પટેલ SIHFW વડોદરાથી આપ સૌનું આ વેબિનારમાં સ્વાગત કરું છું આ વેબિનારમાં એક્સપર્ટ તરીકે એટલે કે સ્પીકર તરીકે આપના પ્રોફેસર આનંદ પોલ સર છે કે જેઓ ડિપાર્ટમેન્ટ ઓફ રોગ નિદાન એન્ડ વિકૃતિ વિજ્ઞાન માં પ્રોફેસર તરીકે ગવર્નમેન્ટ આયુર્વેદિક કોલેજ પાનીકેટ વડોદરામાં કાર્યરત છે જેઓ આયુર્વેદામાં MD થયેલ છે અને સરે ડોક્ટરેટ ડિગ્રી એટલે કે PhD એ રોગ નિદાન એટલે કે ડાયગ્નોસ્ટિક એન્ડ આયુર્વેદામાં કરેલ છે અને પ્રોફેસર આનંદ સર એ હી હેઝ બીન વર્કિંગ મોર ધેન 20 યર્સ ઇન ધીસ આયુર્વેદિક ડિસિપ્લિન સો ટુડે હી વિલ ટેક અવર લેક્ચર ઓન ધ કન્સેપ્ટ ઓફ ઇમ્યુનિટી ઇન આયુર્વેદા એન્ડ રેફરન્સ ટુ કોવિડ-19 સો આઈ વિલ રિક્વેસ્ટ ટુ આનંદ પોલ સર ટુ સ્ટાર્ટ યોર સેશન સર ઓવર ટુ યુ સર Thank you. 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 Thank you
બધાને ખબર છે કે ઘણી બધી ચર્ચા ઇમ્યુનિટી વિશે પણ થાય છે ને લગભગ સુધી કોઈને ઇમ્યુનિટીની કાળજી નહોતી પોતાની અને જે લાઇફસ્ટાઇલ હતી કે જે પણ હતી એ સડનલી એકદમ આ વ્યાધિના અથવા તો ડિસીઝના પેન્ડેમિકના આવવાથી બધાને એકદમ કાળજી થઈ ગઈ. બધા જ્યાં ત્યાં ત્યાંથી ઉકાળો હોય દવા હોય એને બધાને રાતોરાત ઇમ્યુનિટી વધારી દેવી છે. સેન્ડિટ બરાબર છે. વિલ ડિસ્કસ તો યુર્વેદજી છે ઇટ અ વેરી વીક સાયન્સ અથવા તો આપણે કહીએ તો ઓલ્ડેસ્ટ વન ઓફ ધ ઓલ્ડેસ્ટ વન ઓલમોસ્ટ 3000 યર્સ બેક ઇટ વોઝ ફર્સ્ટ સંહિતા વોઝ રિટન અને એમાં જે કન્સેપ્ટ આપેલા છે ઇમ્યુનિટીના ઇમ્યુનિટી નહીં કહીએ આપણે વ્યાધિ ક્ષમત્વ કહીએ કે એના જે રેફરન્સીસ અથવા તો કોટેશન્સ આપેલા છે દે આર સ્ટીલ ઇન ધીસ સિચ્યુએશન ઓલસો એટલા જ એપ્લિકેબલ છે. સો આર યુ કમ્ફર્ટેબલ વિથ ધ લેંગ્વેજ નો ઇંગ્લિશ ગુજરાતી મિક્સ ચાલ્સ વિલ બી ઓકે? કન્સેપ્ટ ઓફ ઇમ્યુનિટી ઇન આયુર્વેદ. આયુર્વેદમાં એવો કોઈ ઇમ્યુનિટી વર્ડ નથી બીકોઝ ઓલ ઓફ યુ નો મેની ઓફ યુ મે બી ફ્રોમ આયુર્વેદા ફિલ્ડ ઘણા બધા તમે લોકો કદાચ એમબીબીએસ અથવા એલોપેથિક સાઈડમાંથી છો ઘણા બધા નર્સિંગ સ્ટાફમાંથી પણ છે એઝ આઈ ટોલ્ડ કે વોટ આર ધ ઓડિયન્સ ટાર્ગેટ ઓડિયન્સ. સો મે બી યુ આર અવેર દેટ આયુર્વેદા સાયન્સ ટેક્સ્ટ રિટન ઇન સંસ્કૃતમાં લખાયેલી છે એટલે ઇમ્યુનિટી વર્ડ ના હોય એમાં સ્વાભાવિક છે પણ છતાં એમાં જે વ્યાધિ ક્ષમત્વના અથવા ઇમ્યુનિટી સાથે રિલેટેડ જે કન્સેપ્ટ આપેલા છે એ કદાચ આજની ઇમ્યુનિટીના જે કન્સેપ્ટ છે અથવા તો મોડર્ન ઇમ્યુનિટી કન્સેપ્ટ એના કરતા ક્યાંય વધારે છે. ઇટ ઇઝ હોલિસ્ટિક અને ઇટ ઇન્ક્લુડ્સ મેની થિંગ્સ. નોટ ઓનલી ઇટ ઇઝ લાઈક દેટ કે તમે ખાલી વેક્સિન લઈ લો અથવા તો કોઈ મેડિસિન લઈ લો અને તમારી ઇમ્યુનિટી ઝટપટ વધી જાય તો એવો કોઈ એમાં શોર્ટકટ નથી આપેલા. એઝ યુ ઓલ નો ઇટ ઇઝ અ લાઈફ ઓફ સાયન્સ આયુર્વેદ ઇઝ એન્ડ ઇટ વોઝ ઇન્વોલ્વડ ઇન ધ લાઈફ ઇટસેલ્ફ કે આપણી લાઈફ સાથે જોડાયેલું હતું આયુર્વેદ અને ધીરે ધીરે એવી
आर गोइंग अवे फ्रॉम दैट बेसिक कंसेप्ट्स और अवर लाइफस्टाइल वी आर गोइंग टुवर्ड्स द वेस्टर्न लाइफस्टाइल એટલે ધીરે ધીરે આપણે એનાથી દૂર જતા જઈએ છે અને એના જ કારણે that is the reason why we require to go for the additional supplementation like vitamins છે અથવા તો બીજા બધા વિટામિન સી હોય કે ગમે તે મોડર્ન ના કન્સેપ્ટ પ્રમાણે અથવા તો આયુર્વેદ ના પ્રમાણે જે પણ લઈને આપણે એને વધારવા માટેના પ્રયત્નો કરવા પડે છે પહેલાના જમાનામાં કદાચ તમે સાંભળ્યું હોય કે લાઇફસ્ટાઇલ સાથે જ આયુર્વેદ જોડાયેલું હતું અને વી નીડ નોટ ટુ વરી અબાઉટ સમ ડિસીઝીસ લાઈક આ કોવિડ ની જો વાત કરીએ તો એ કઈ બહુ મોટો એટલો મોટો ડિસીઝ નથી બટ બીકોઝ ઓફ ઇટ્સ પેન્ડેમિક નેચર અને બહુ વધારે પ્રમાણમાં માસ પોપ્યુલેશન ને અફેક્ટ કરે છે એટલે આપણે બધા એનાથી આટલા સાવચેત રહેવાની જરૂર છે સો નેક્સ્ટ ધીસ ઇઝ ધ સિચ્યુએશન નાઉ લેફ્ટ સાઈડ યુ કેન સી ધેટ ધીસ ઇઝ ધ પરફેક્ટ વર્લ્ડ ઇન વિચ વી આર હેપી વિધાઉટ એની ડિસ્ટર્બન્સ વી કેન લીવ હેપી લાઈફ વિધાઉટ એની ડિસ્ટર્બન્સ ધીસ ઇઝ ધ પરફેક્ટ વર્લ્ડ ઓર વર્લ્ડ ઓર ઇમેજિનેશન વી કેન સે આ પરફેક્ટ વર્લ્ડ નું એક ઇમેજિનેશન કહી શકીએ કારણ કે રિયલ વર્લ્ડ શું છે તો યુ કેન સી હિયર દેટ વી ઓલ આર લિવિંગ ઇન ધ વર્લ્ડ વેર વેરિન વી કમ એક્રોસ વિથ મેની ટાઈપ ઓફ ઇન્ફેક્શન ઇન ડ્યુરિંગ ઇન ડે ટુ ડે લાઈફ ઇવન કદાચ તમને ખ્યાલ હોય તો આપણે ટ્યુબરક્યુલોસિસ ના પણ ઇન્ફેક્શનમાં વી હેવ એક્સપોઝર ડેલી વી હેવ અ મેની ટાઈપ ઓફ એક્સપોઝર ટુ ધ ડિફરન્ટ માઇક્રો ઓર્ગેનિઝમ્સ ઇન્ક્લુડ્સ બેક્ટેરિયા ફંગસ એક્સેટ્રા બટ વી ડુ નોટ ગેટ ઇન્ફેક્શન તો આપણને તરત ઇન્ફેક્શન નથી થઈ જતું તો એનું શું કારણ છે વોટ ઇઝ ધ રીઝન આ અને આપણે જે સી આયુર્વેદ ઇન આયુર્વેદ ઓલ્સો દેર ઇઝ વન કન્સેપ્ટ લાઈક લોક પુરુષ સામ્ય સિદ્ધાંત વોટ એવર દેર ઇન નેચર ઇઝ સેમ સિમિલર થિંગ્સ આર અવેલેબલ ઇન અવર બોડી ઓલ્સો લોક પુરુષ એટલે જે લોકમાં છે પુરુષમાં પણ છે તો આ જ સિચ્યુએશન આપણને બહાર પણ જોવા મળે છે કે આપણે શાંતિથી જીવવા ઈચ્છતા હોય છતાં પણ ચોર લૂંટારા ડાકુ ટેરરિસ્ટ આતંકવાદી બધા હેરાન કર્યા કરે છે સિમિલર થિંગ ઇઝ હેપનિંગ વિથ અવર બોડી ઓલ્સો કે આપણે આપણા આરોગ્યને સાચવવા માટે કદાચ પ્રયત્ન થોડા ઘણા કરીએ પણ છીએ નથી પણ કરતા પણ આપણે હેલ્ધી રહેવા ઈચ્છીએ છીએ વી ઓલ વોન્ટ ટુ રિમેન હેલ્ધી થ્રુ આઉટ અવર લાઈફ ઇવન દેન વી ગેટ મેની ડિસીઝીસ ડ્યુરિંગ અવર લાઈફ ટાઈમ એન્ડ બીકોઝ ઓફ ધીસ પ્રેઝન્ટ સિચ્યુએશન ઓર પ્રેઝન્ટ લાઈફસ્ટાઈલ ધ ડે બાય ડે ધ હેલ્થ ઓફ અ પર્સન ઇઝ ડિક્લાઇનિંગ ઓર ડિક્રીઝિંગ સો વોટ ઇઝ ધ રીઝન સેમ પ્રશ્ન કદાચ 3000 યર્સ બેક વેન ચરક સંહિતા ધ એન્શિયન્ટ ટેક્સ્ટ ઓફ આયુર્વેદા વોઝ રિટન સો એમાં જે છે ચરક સંહિતામાં ધ અગ્નિવેશ વોઝ ડિસિપલ ઓફ પુનર્વસુ આત્રે હી રોટ ધ ચરક સંહિતા ભલે એનું નામ ચરક સંહિતા હોય આગળ જેમણે પછી એનું પ્રતિ સંસ્કરણ કર્યું અથવા તો એડિટિંગ કર્યું એના નામ પરથી ચરક સંહિતા નામ છે અગ્નિવેશ હુ રોટ ધ ચરક સંહિતા ઓરિજિનલી હી આસ્ક ટુ હિઝ ગુરુ કે એણે એ વખતે જે પ્રશ્ન પૂછ્યો તે આજે પણ આપણા બધાના મનમાં એ પ્રશ્ન થાય છે કે વાય પીપલ ઇવન આફ્ટર ફોલોઈંગ પથ્ય ઓર ડાયટ રેજિમેન્ટ પ્રોપર ડાયટ રેજિમેન્ટ સફર ફ્રોમ અ ડિસીઝ or in the other word it is also asked it was asked by the Agnivesh that why some people even after taking unwholesome food remain healthy so a karan shu che ke what is the karan apne practically pan jota hoye che ke samaj ma ghana bada vyaktiyo eva hoy che ke je આચર કુચર ખાતા હોય અથવા તો કઈ પણ ફોલો નહીં કરતા હોય એક્સરસાઇઝ નહીં કરતા હોય છતાં ક્યારે અમુક વાર એવા હોય છે વ્યક્તિઓ કે જે માંદા નથી પડતા અથવા તો અમુક એવા પણ વ્યક્તિઓ છે કે જે બધું જ ફોલો કરે છે પથ્ય પથ્યનું સેવન કરે છે બધું જ ડાયટ રેજિમેન્ટ ફોલો કરે છે બધી કાળજી રાખે છે રેગ્યુલર એક્સરસાઇઝ કરે છે છતાં અમુક વાર એમને ગંભીર બીમારીઓ થઈ જતી જોવા મળે સો વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધેટ કે એનું કારણ શું છે પ્રશ્ન હતો અગ્નિવેશનો અને આપણા બધાનો પણ પ્રશ્ન છે એમાં મેં આ એક પ્રેઝન્ટ સિચ્યુએશનમાં એડ કરી દીધું કે ઇન પ્રેઝન્ટ પેન્ડેમિક ઓલ્સો ઇટ વોઝ ઓબ્ઝર્વ ધેટ ઇવન આફ્ટર ઓબ્ઝર્વિંગ ધ સોશિયલ ડિસ્ટન્સિંગ એન્ડ ઇવન ધ મેડિકલ પર્સન્સ ઓર કોવિડ વોરિયર્સ હેલ્થ વર્કર્સ યુઝિંગ પીપીઈ એન્ડ ઓલ ધ થિંગ્સ ઇવન દેન બે દિવસ પહેલાની ન્યૂઝ હતી કે અમદાવાદમાં જ ઇન ધ અમદાવાદ સિટી ઓલમોસ્ટ 200 ડોક્ટર્સ ઓર હેલ્થ વર્કર્સ ઓલ્સો અફેક્ટેડ
બાય ધ ડિસીઝ કોલ કોવિડ 19 થી એમને પણ ઇન્ફેક્શન થઈ ગયું છે. ઇઝન્ટ ઇટ? તો એ સાચું છે ને. એમાં પછી એવું પણ છે કે સમ પીપલ ઇવન દે ડુ નોટ વરીડ અબાઉટ ધર હેલ્થ, કોઈ કાળજી નથી રાખતા, માસ્ક પણ કદાચ પહેરતા નથી, આખો દિવસ બહાર ફર્યા કરતા હોય, એમને પણ એક્સપોઝર થયો છે, છતાં એ લોકો બીમાર નથી પડતા, તો એમને ઇન્ફેક્શન નથી થતું, અથવા કદાચ થઈ ગયું હોય તો એમને સિમ્પટમ્સ નથી એટલે ટેસ્ટ નથી કર્યા, વોટ એવર મે બી. તો વોટ ઇઝ ધ રીઝન? ધીસ ઇઝ ધ પ્રેઝન્ટ સિચ્યુએશન અત્યારે આપણી પાસે છે, એટલે એનું કારણ શું છે? તો એના આન્સરમાં પુનર્વસુ આત્રે અગ્નિવેશ ને એમના ડિસિપલ જે છે અગ્નિવેશ, એને કહે છે કે સી અગ્નિવેશ ન હિતાહારો યોગીનામ અગ્નિવેશ, કે ખાલી હિતકર આહારનું સેવન કરવું અથવા તો જે આહાર છે આપણે જે ડાયટ છે કે જેનાથી ડિસીઝ નહીં થાય, જે આપણે શરીર માટે અથવા તો બોડી માટે સ્યુટેબલ છે, વિચ ઇઝ નોટ હાર્મફુલ ટુ અવર બોડી, ઓનલી ફોલોઈંગ ધેટ ડાયટ રેજિમેન ઇઝ નોટ સફિશિયન્ટ. તમ તન નિમિત્તા વ્યાધયો જાયંતે ન ચ કેવલમ હિતાહારોપયોગેવ સર્વ વ્યાધિ ભયમ અતિક્રાંતમ. કે ખાલી આહારથી જ વ્યાધિ થાય છે એવું નથી, અથવા તો ફૂડ આઇટમ્સ એનાથી જ ડિસીઝ થાય છે એવું નથી, અને એને અપથ્યનું સેવન નહીં કરવાથી અથવા તો સ્યુટેબલ થિંગને નહીં ફોલો કરવાથી જ વ્યાધિ થશે, અથવા તો હિતકર આહાર વ્યાનું સેવન કરવાથી વ્યાધિ નહીં થાય એવું પણ નથી. કે એમાં ઘણા બધા છે, એમાં કીધું છે કે સંતિ હ્યુતે અપિ આહાર ઉપયોગાદ અન્ય રોગ પ્રકૃતે. રોગ જે છે અથવા ડિસીઝ ની જે પ્રકૃતિ છે, ધ નેચર ઓફ ડિસીઝ ઇટ નોટ ઓનલી ડિપેન્ડ્સ ઓન અ ડાયટ બટ દેર આર મેની અધર ફેક્ટર્સ વિચ આર રિસ્પોન્સિબલ ફોર ડિસીઝ મેનિફેસ્ટેશન. અને એમાં જે આ ત્રણ કીધા છે કે કાલ વિપર્ય, પ્રજ્ઞાપરાધ એન્ડ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ અસાત્મ્ય. મીન્સ વોટ દેટ? કાલ વિપર્ય મીન્સ સીઝનલ એબનોર્મલિટી. જનરલી વી સી દેટ something are beyond our capacity or beyond our purview, that kal viparya means seasonal abnormality, it is not under our purview. That atyare jo tame bahar kadach avtikale vava jodani agahi che, the cyclone is going to come tomorrow and ena lide sudden changes are taking place in the atmosphere, so aa atmospheric changes che apda hath ni vat nathi. Evi j rite season ma je abnormality thati rahe che, શિયાળામાં વરસાદ પડવો અથવા તો ચોમાસામાં એકદમ ગરમી પડી જવી, કે એવું જે પણ છે એબનોર્મલ થિંગ્સ, ઓર ઇવન ધ ચેન્જ ઇન ધ સીઝન, કે શિયાળામાંથી જ્યારે ઉનાળો ચાલુ થાય અથવા તો ઉનાળામાંથી ચોમાસું આવે, તો એ બધા જે ટેમ્પરેચર અને એમાં જે વેરિએશન થાય છે એના લીધે આપણું જે શરીર છે, અવર બોડી કેનોટ ઇમિડિયેટલી ગેટ એક્સ્ટમ્ડ વિથ ધેટ ચેન્જીસ, and sometimes it react in the form of symptoms or a disease. So ek seasonal abnormality ke je apda hath ni vat nathi, etle e pan ek bahu important karan che kal viparya. Tame kadach observe karyu hashe ke apde pan gamme etli kaaji rakhe to season jare change thaye february march ma athva to september october che, to ema ghani badi badha vyaktiyo ne શરદી ખાંસી અથવા તો તાવ કે એવું થતું હોય છે, એને કદાચ આપણે હવે એને ટેસ્ટ કરવા માંડીએ છીએ, એટલે ઘણા બધા નામ આપી દઈએ છીએ કે ડેન્ગ્યુ થઈ ગયો, કારણ કે ડેન્ગ્યુ ઇઝ અ વાયરલ ડિસીઝ, એટલે વાયરસ દેખાતો તો છે ને નોટ ઇવન ઇન માઇક્રોસ્કોપ, છતાં એમાં કોઈ સિમ્ટમ્સ નથી, ઓનલી ટેમ્પરેચર ઇઝ ધેર, એટલે ડોક્ટર કહી દે છે કે વાયરલ છે, અને કદાચ હવે બહુ સેન્સિટિવ ટેસ્ટ કરાવો તો એવું કહી દે છે કે ડેન્ગ્યુ ફીવર. તો સિમિલર ઇઝ ઇન કન્ટેક્સ્ટ ઓફ ધીસ કોવિડ ઓલસો, કે કોવિડ આ પણ કોઈને દેખાતો નથી, વાયરસ ઇઝ નોટ વિઝિબલ, એના જે પણ લેબોરેટરી ટેસ્ટ છે એના બેસ પર આપણે એને આઈડેન્ટિફાઈ કરીએ છીએ, ઇઝ ડિફરન્ટ થિંગ. બટ અત્યારે તો એટલે એવી વસ્તુ છે કે સીઝન હમણાં ચેન્જ થાય ફેબ્રુઆરી માર્ચમાં, ઘણા બધાને સીઝનલ પણ શરદી ખાંસી તાવ આવી ગયો, તો બધાને જ એવું લાગવા માંડ્યું કે મને તો કોવિડ નહીં થયો, કોરોના વાયરસ ઇન્ફેક્શન નહીં થયું હોય ને, તો એવું નથી, એ બધાને નથી થતું. તો આ સીઝનલ એબનોર્માલિટી ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ ફોર ધીસ મેનિફેસ્ટેશન ઓફ ડિસીઝ. ધેન પ્રજ્ઞાપરાધ, કન્ટેમ્પ્ટ, ઇન્ટેલેક્ચ્યુઅલ કન્ટેમ્પ્ટ. What it means that even after knowing that these things are not suitable for me, if I indulge in that activity,
એ મને ખબર છે કે આ વ્યક્તિથી મને આ વસ્તુના સેવનથી કોઈ ખાવાનું અથવા તો ખાવાની વસ્તુ જમવાની વસ્તુ અથવા તો કોઈ બહાર ઠંડી છે અથવા એસી છે અથવા કોઈ વસ્તુથી મને તકલીફ થાય છે છતાં એ જાણી જોઈને કરવું તો એ પ્રજ્ઞાપરાધ છે. મને ખબર છે કે કોલ્ડ ડ્રિંક પીવાથી તરત મારું ગળું પકડાઈ જાય છે, ખાંસી થઈ જાય છે, છતાં કંટ્રોલ નથી થતો. કોઈ ઓફર કર્યું અથવા તો કોઈએ કીધું કે ચલો કોલ્ડ ડ્રિંક, એટલે કોલ્ડ ડ્રિંક પી લીધું આપણે, તો એનાથી તરત તકલીફ થઈ જાય છે. તો એ પ્રજ્ઞાપરાધ, એનું આ ગમે એટલું અહીંયા આહારનું તમે ફોલો કર્યું પણ પ્રજ્ઞાપરાધ કરી લીધો એક કે બે, તરત એ ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ડિસીઝ મેનિફેસ્ટેશન. એટલે આ બધી વસ્તુઓ ધ્યાનમાં, એન્ડ ધીસ ઇઝ ધ વેરી મચ રિલેવન્ટ વિથ ધ પ્રેઝન્ટ સિચ્યુએશન, દેટ ઇઝ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ ગંધશ્ચ સાત્મ્યઃ, એ આપણા જે આંખ નાક કાન અથવા તો રસનેન્દ્રિય, દેટ ઇઝ જીવા જીભ અથવા તો ત્વચા કે સ્કીન છે, એને અમુક વસ્તુ સાત્મ્ય હોય છે એટલે સ્યુટેબલ હોય છે, અને એ ઇન્ડિવિજ્યુઅલી ડિફર કરે છે ફ્રોમ પર્સન ટુ પર્સન, એ અલગ અલગ હોય છે. એક વસ્તુ જે મને સ્યુટેબલ હોય બીજાને નહીં પણ હોય, તો એ ઇન્ડિવિજ્યુઅલ બધાને ખબર હોવી જોઈએ અને એની કાળજી રાખવી પડે. જો કોઈને ધુમાડાથી તકલીફ થતી હોય તો એ નાસામાંથી શ્વાસ પ્રાણવાયુ સ્ત્રોતસમાં અથવા રેસ્પિરેટરી ટ્રેકમાં જાય છે અને ડિસીઝ મેનિફેસ્ટેશન કરે છે. તો આ બધી વસ્તુ પણ વ્યાધિ ડિસીઝ માટે રિસ્પોન્સિબલ છે. નાઉ ઇન ધ એક નેક્સ્ટ સ્લાઇડમાં અહીંયા આપ્યું છે કે બીજી વસ્તુ કીધી છે, તાશ્ચ રોગ કૃતયો, કે રોગ રોગ પ્રકૃતિ બીજી કઈ કઈ છે, તો રસાન સમ્યક ઉપયુંજમાન અપી પુરુષ શુભેન ઉપા ઉપપાદયંતી તસ્માદ હિતાહારોપયોગીનો અપી દુષ્યંતે વ્યાધિમંત. કે દરેક રસનું બરાબર સેવન કરવાથી પણ અથવા તો બધી વસ્તુનું ધ્યાન રાખવા છતાં પણ ક્યારેક વ્યાધિ અથવા ડિસીઝ થઈ જાય છે મનુષ્યમાં, એ કેમ થાય છે? તો એનું કારણ અહીંયા લખ્યું છે કે નહી સર્વાણી અપથ્યાની તુલ્ય દૂષણ, કે બધા જે અપથ્ય છે અથવા તો એને યુ કેન સે અનહોલસમ ફૂડ મટીરિયલ વિચ મે નોટ હેવ ધ ઇક્વલ સ્ટ્રેન્થ ટુ પ્રોડ્યુસ ડિસીઝ, એની દરેકની ડિસીઝ પ્રોડ્યુસ કરવાની સ્ટ્રેન્થ અલગ અલગ હશે અનહોલસમ ફૂડ ની. અમુક જણ આપણે જોઈએ કે જ્યાં જતા હોય આપણા ભાઈબંધ હોય, બાર લારી પર પાણીપુરી ખાતા ઉભા રહે અને પછી એને છ મહિનામાં ક્યાં કોઈ વસ્તુ થાય ને, આપણને લાગે આ તો જો બધું ખાય છે તો આને કઈ નથી, અને હું તો ક્યારે કઈ ખાતો પણ નથી છતાં મને કેમ આ થઈ ગઈ શરદી. તો દરેક અપથ્ય તુલ્ય દોષ નથી હોતા, અને એ ઓવર ધ ટાઈમ, એવું નથી કે આજે ડિસીઝ કરશે અથવા નહીં કરે, ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ મેની યર્સ ઇટ ઇઝ ઓલરેડી ઇટ ઇઝ અપથ્ય ઓનલી, નોટ સુટેબલ ફોર ધ બોડી, અનહોલસમ ઓનલી એન્ડ ગોઈંગ ટુ પ્રોડ્યુસ ડિસીઝ. એવી જ રીતે છે પીઝા બર્ગર ચીઝ જે પણ ખાઓ તમે, તો એનાથી ડેફિનેટલી મેદો રોગ ઓબેસિટી વિલ બી ધેર આફ્ટર સમ યર્સ ફ્યુ યર્સ. એટલે આ તરત કદાચ વ્યાધિ નહીં થાય પણ, કારણ કે તુલ્ય દોષ નથી. અમુક છે અપથ્ય તરત વ્યાધિ કરી નાખશે, અમુક એ નહીં પણ કરે, એટલે એનું સ્ટ્રેન્થ ઇઝ નોટ ઇક્વલ. ન ચ સર્વે દોષઃ તુલ્ય બલા, બધા જે આયુર્વેદ નો કન્સેપ્ટ છે, આયુર્વેદ બિલીવ્સ ઇન વાત પિત્ત કફ, સો વાત પિત્ત કફ વોટ એવર પ્રોવોકિંગ ફૂડ હેબિટ્સ ઓર વોટ એવર મે બી ધેર મે નોટ પ્રોડ્યુસ ધ દોષ ઇન ઇક્વલ સ્ટ્રેન્થ અગેન. કે કદાચ અમુક વાર દોષોનું થોડું આપણે કંઈક તીખું ખાઈ લીધું તો એનાથી પેટમાં બળતરા થાય, છાતીમાં બળતરા થાય, હાર્ટ બર્ન ઓર વોટએવર હાઈપર ક્લોરાઇડ્રિયા ઓર એસિડિટી જેને આપણે કહીએ છીએ, તો એ થાય છે. પણ એમાં ખાલી અમુક વાર એવું થાય કે ઠંડુ દૂધ પી લીધું તો સબસાઇડ થઈ ગયું. સો ધ સ્ટ્રેન્થ ઓફ ધેટ પિત્ત દોષ ઇઝ નોટ ધેટ મચ ટુ પ્રોડ્યુસ ડિસીઝ, એ આગળ કંઈ તમને અલ્સર નહીં કરી નાખે, એટલે એ પણ એક મેટર છે. સિમિલરલી ધીસ ઇઝ ધ ડેફિનેશન મેન્શન બાય ચરક ધેટ ન જસ્ટ સર્વાણી શરીરાણી વ્યાધિ ક્ષમત્વે સમર્થાની ભવંતી, નોટ ઓલ ધ બોડી ઇઝ કેપેબલ ઓફ રેઝિસ્ટિંગ ડિસીઝીસ ઇક્વલી, કે બધાના જ વ્યાધિ ક્ષમત્વ છે એક સરખું નથી હોતું, અને એટલે જ આ ડિસીઝ થવો કે નહીં થવો, સિમ્ટમ થવો કે નહીં થવો, કોરોના વાયરસ ઇન્ફેક્શન થવું કે નહીં થવું, એ પણ અત્યારની સિચ્યુએશનમાં જોઈએ તો બધા માટે સરખું નથી. દેટ ઇઝ ધેટ ડિપેન્ડ્સ ઓન ઇન્ડિવિજ્યુઅલ ઇમ્યુનિટી એન્ડ નોટ ધ
જનરલાઇઝ એપ્રોચ. તો એની જે વ્યાધિક ક્ષમત્વ વર્ડ જે ચરકે લખ્યો એની ડેફિનેશનમાં ચક્રપાણી જે ટીકાકાર છે ધ કોમેન્ટેટર ઓફ ધેટ ચરક સંહિતા હી યુઝિસ ધ વર્ડ ધેટ વ્યાધિક ક્ષમત્વ ઇઝ ઓફ ટુ ટાઈપ્સ વ્યાધિ બલ વિરોધિત્વ વ્યાધિ ઉત્પાદ પ્રતિબંધકત્વ ચ. એ વ્યાધિ ક્ષમત્વ જે છે એ બે પ્રકારનું છે, એક તો એને થતા રોકશે વ્યાધિને, અથવા તો વ્યાધિ બલ વિરોધિત ઉત્પાદ પ્રતિબંધક થતા જ રોકી લેશે, અથવા તો વ્યાધિ બલ વિરોધિત કે વ્યાધિ જો થઈ ગયો અથવા તો થઈ રહ્યો છે, ધ સંપ્રાપ્તિ ઇઝ ગોઈંગ ઓન, પેથોજેનેસિસ ઇઝ ગોઈંગ ઓન, તો એના અગેન્સ્ટ પણ એક વ્યાધિક ક્ષમત્વ આપણા શરીરમાં છે કે એને ત્યાં રોકી લે છે. તો ધ સેમ થિંગ ઇઝ મેન્શન હિયર કે રેઝિસ્ટન્સ ટુ ધ ડિસીઝ ઓર ઇમ્યુનિટી ફ્રોમ ડિસીઝ ઇન્ક્લુડ્સ બોથ એટેન્યુએશન ઓફ ધ મેનિફેસ્ટેડ ડિસીઝ એઝ વેલ એઝ પ્રિવેન્શન ફ્રોમ અનમેનિફેસ્ટેડ ડિસીઝ. આપણે અત્યારે સૌથી વધારે ભાર પ્રિવેન્શન પર આપી રહ્યા છે. મેં જેમ કીધું કે બધાને જ રાતોરાત ઇમ્યુનિટી વધારી દેવી છે ગમે તે રીતે. કદાચ તમે પણ જાણતા હશો કે અત્યારે આફ્ટર ધીસ પેન્ડેમિક લાસ્ટ એકાદ દોઢ મહિનામાં આયુર્વેદિક પ્રોડક્ટ્સની 30-40% ડિમાન્ડ વધી ગઈ છે. અને તમે વિચાર કરો કે જે આટલા હજારો લાખો કિલો ચ્યવનપ્રાશ જે દેશમાં બને છે એટલા બધા આમળાને ક્યાંથી લાવતા છે, ઇટ ઇઝ ડિફરન્ટ ઇશ્યુ, એ અલગ વસ્તુ છે. પણ ચ્યવનપ્રાશ ઇઝ ગુડ ફોર હેલ્થ, એ આગળ આપણે નેક્સ્ટ ટાઈમમાં ડિસ્કસ કરીશું. નાઉ ધ અધર થિંગ્સ કે વિચ પર્સન્સ આર ધેન હેવિંગ અ ગુડ ઇમ્યુનિટી. આયુર્વેદના સિદ્ધાંતની વાત કરી છે, મોડર્ન પણ આગળ જેમ મને કહેવામાં આવ્યું છે વી વિલ ઓલસો ડિસ્કસ સમ પોઈન્ટ ઓર ઇન બ્રીફ ઓફ મોડર્ન. બટ અહીંયા જે આયુર્વેદ પ્રમાણે એમાં કીધું છે કે વ્યાધિ ક્ષમત્વમાં કીધું છે કે વિચ શરીર હેઝ અ ગુડ ઇમ્યુનિટી ઓર વ્યાધિ ક્ષમત્વ. તો એમાં અહીંયા જે નથી એની વાત કરી છે પહેલા કે શરીરાણી ચ અતિ સ્થુલાની અતિ કૃશાની, ધોઝ હુ આર વેરી મચ ઓબેસ ઓર વેરી મચ ઇમેસિએટેડ ઓર કૃશ હેવ લેસ વ્યાધિ ક્ષમત્વ. અનિવિષ્ટ માઉસ શોણિત અસ્થિની, ધ પર્સન હુ ઇઝ ઇન વિચ ધ પ્રોપર ઉપચિતતા ઓર માઉસ ધાતુ દેટ ઇઝ મસલ્સ, શોણિત ઇઝ બ્લડ ઓર અસ્થિ મીન્સ બોન્સ, ધીસ થ્રી ધાતુસ ઓર ટીશ્યુઝ વિચ આર નોટ ફોર્મડ પ્રોપરલી, ધ જેનેસિસ ઓફ ઇઝ ધીસ ધાતુઝ ઓર ટીશ્યુઝ આર નોટ પ્રોપરલી ડન ઓર ઉપચિતતા. ઉપચિતતા મીન્સ ધ ડેવલપમેન્ટ ઓફ ધીસ ધાતુઝ ઇઝ નોટ પ્રોપરલી ટેકન પ્લેસ ઇન ધ બોડી. ધેન ધ પર્સન હુ ઇઝ દુર્બલ હુઝ બલ ઇઝ લેસ. તો બળ શું છે આગળ આપણે નેક્સ્ટ સ્લાઇડ વી વિલ ડિસ્કસ ધ બલ ઓલસો કે વોટ ઇઝ સ્ટ્રેન્થ. બળ એટલે ખાલી આમ બાયસેપ્સ બતાવી દઈએ, ટ્રાયસેપ્સ બતાવી દઈએ, અથવા તો સિક્સ પેક્સ, એબ્સ, ઇટ ઇઝ નોટ બલ. બળ એ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. તો જેનામાં બળ નથી, દુર્બળ, ધોઝ હુ આર હેવિંગ વીક, ધોઝ હુ આર વીક ઓર હેવિંગ લેસ સ્ટ્રેન્થ આર કન્સિડર્ડ એઝ બલ. અને અસાત્મ્ય આહાર ઉપચિતાની, ધ પર્સન હુ ઇઝ નરિશ્ડ વિથ અનહોલસમ ફૂડ. એ કેવી રીતે પોસિબલ છે? કારણ કે હોલસમ ફૂડ હોય તો જ નરિશમેન્ટ થાય એવું આપણે કહીએ. બટ ધેર આર સમ ઇન્ગ્રેડિયન્ટ્સ ઓર થિંગ્સ લાઈક સ્ટીરોઇડ્સ. તમને કદાચ ખબર હશે કે ઘણા બધા તમે WWF વર્લ્ડ રેસલિંગ ફેડરેશન ના જોતા હશો કે એમાં કેટલા બધા પહેલવાન હોય છે અને એકબીજાને ખોટું ખોટું પણ મારા મારી ફાઇટ કરતા હોય છે. તો દે આર લુકિંગ વેરી મચ મસ્ક્યુલાઇન અને બધું. તો એ કેવી રીતે થઈ ગયા એટલા બધા? કઈ બધા એક્સરસાઇઝ કરીને થયા? નહીં, દે આર ઉપચિત બાય અસાત્મ્ય આહાર. અસાત્મ્ય આહાર મીન્સ બાય ટેકિંગ સ્ટીરોઇડ્સ. સો ભલે એમણે સ્ટીરોઇડ લઈ લીધું, સ્ટીરોઇડ તો તમને ખબર છે કે ઇટ ઇઝ ઇમ્યુનો સપ્રેસિવ ડ્રગ, તો સ્ટીરોઇડ્સ થી ઉપચિત થયા છે. એ જ વસ્તુ અહીંયા કીધી છે કે અસાત્મ્ય આહાર ઉપચિત. તો એવા વ્યક્તિ કે જે અસાત્મ્ય આહાર થી ઉપચિત થયેલા, ગેટ નરિશ્ડ ઓર ગોટ નરિશ્ડ નરિશમેન્ટ ફ્રોમ ધ અનહોલસમ ફૂડ, દે આર વેરી મચ લુકિંગ મસ્ક્યુલાઇન બટ દે મે નોટ પઝેસ ધ ગુડ ઇમ્યુનિટી ઓર વ્યાધિક ક્ષમત્વ. એવી રીતે એક હજુ વધારે સરસ વસ્તુ કીધી કે અલ્પ સત્વાની. આ કન્સેપ્ટ કદાચ મોડર્નમાં નથી, આયુર્વેદમાં જ છે કે ધ
सत्व इज ऑल्सो रिलेटेड विद इम्यूनिटी. सत्व मीन्स वॉट? अ गुड मेंटली स्टेबल पर्सन विल हैव ऑल द पॉजिटिव थिंग्स इन देयर लाइफ एंड डेफिनेटली दे कैन प्रिवेंट द व्याधि. अत्यारे पण आपणे जोयुं ने के अमुक 90 वर्षना काका अने 95 वर्षना मासी ने बधा कोरोना थी लड़ीने साजा थई गया. केम साजा थई गया? बिकॉज दे आर सत्व इज गुड. अहींया अल्प सत्व कीधुं छे, व्याधि असहानी व्याधि क्षमता आयुर्वेद में कीधु. एटले खाली शारीरिक रीते ज नहीं पण मानसिक रीते पण स्वस्थ होवू एटलू जरूरी छे. जो तमे टेन्शन में हो, स्ट्रेस में हो, तो अत्यारे घणा बधा स्ट्रेस इंड्यूस्ड symptoms or entity or diseases are there which are also called as life style disorders. So ઘણા બધા આજે તો આજકાલ એવું છે કે lean and thin person હોય એને પણ 35-40 વર્ષમાં હાર્ટ એટેક આવી જાય. So what is the reasons? Because reason are one of the important reasons are stress, કે work નું stress હોય, ભણવાનું હોય, જે પણ હોય એ વધારે પડતું થવું, તો એ પણ એક ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે વ્યાધિક ક્ષમતાનો. નાઉ આઈ વિલ મૂવ ફોરવર્ડ. તો આ બધા જે વિપરીત, એટલે જે લોકો સ્થૂળ નથી અથવા કૃશ નથી, મધ્યમ શરીર છે, એ લોકો વ્યાધિને સારી રીતે સહન કરી શકે અથવા નહીં થાય એમના. જેમનું માંસશોણિત અસ્થિ બધી ધાતુ બરાબર ફોર્મ થયેલી છે એમાં પણ વ્યાધિ નહીં થાય. જે લોકો બલવાન છે એમાં નહીં થાય. સાતમે આહારથી ઉપચિત છે તો એમાં પણ વ્યાધિ નહીં થાય. આપણે જનરલી એવું કહેતા હોય ને કે કોની માએ સવાર શેર સૂંઠ ખાધી છે એ આવી જાવ, તો સવાર શેર સૂંઠ તો મમ્મી જે મધરે ખાધેલી હોય તો એ બાળકમાં કેવી રીતે, તો એ પણ પોસિબલ છે કે જો ડ્યુરિંગ જેસ્ટેશન પીરિયડ ગર્ભાવસ્થા જો માતાએ પણ સૂંઠ ખાધી હોય તો એનું પણ ઇફેક્ટ થાય છે અને એ બધાથી જ વ્યાધિ ક્ષમત્વ અથવા તો ઇમ્યુનિટી રેઝિસ્ટન્સ પાવર ઇન્ડિવિજ્યુઅલ શરીરમાં તૈયાર થાય છે. સી ધ વેરી બ્યુટીફુલ કન્સેપ્ટ આર ધેર આયુર્વેદમાં, કેટલી બધી વસ્તુ કીધી છે. અને આનાથી પણ કદાચ વધારે કદાચ તમને કહું તો એટલી બધી બીજી પણ વસ્તુ છે. તો એમાં એક તો છે કે પ્રાકૃતસ્તુ બલમ શ્લેષમાં, આ રેફરન્સ કદાચ તમને સંસ્કૃતમાં એટલી ખબર, કદાચ ધોઝ હુ આર નોટ ફ્રોમ આયુર્વેદા ફિલ્ડ, નર્સિંગમાંથી કે કદાચ યુ મે નોટ ગેટ ધ સંસ્કૃત, બટ જસ્ટ આઈ એમ એક્સપ્લેનિંગ કે આયુર્વેદ પ્રમાણે કીધું છે કે પ્રાકૃતસ્તુ બલમ શ્લેષમાં કફ દોષ, જ્યાં સુધી એ વ્યાધિ નહીં કરે અને શરીરમાં કફ દોષ છે તો એ પણ શરીરને એક સ્ટ્રેન્થ અથવા તો બળ આપે છે ડ્યુરિંગ અવર લાઈફ ટાઈમ, provided it is not વિકૃત કે અથવા પ્રકોપિત થયેલો નહીં હોય. કફ દોષ જો શરીરમાં વધેલો નહીં હોય તો એ પણ શરીરને બળ પૂરું પાડે છે આપણે લાઈફ સ્ટાઈલમાં લાઈફ ટાઈમમાં. દેન ઉદાનો બલમ છે, તે ઉદાન ઇઝ વન ટાઈપ ઓફ વાત, વાયુનો એક પ્રકાર છે અને એ પણ ઘણા બધા ઇમ્પોર્ટન્ટ કામ કરે છે શરીરમાં અને એ પણ અહીંયા ઇમ્યુનિટી અથવા તો બલ માટે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સારવાન ધાતુ, બધી જ ધાતુ આયુર્વેદ પ્રમાણે આપણું શરીર જે છે 7 ધાતુથી બનેલું છે, રસ રક્ત માંસ મેદ અસ્થિ મજ્જા શુક્ર, અને સાતે સાત ધાતુની સારતા જો હોય, ચરક વિમાનસ્થાન 8th ચેપ્ટર જ્યાં દશવિધ પરીક્ષા આપી છે તો એમાં બલ પરીક્ષા કરવાની કીધી છે. તો એમાં વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ એક્ઝામિનેશન્સ વિચ વી ઓલ્સો કન્ડક્ટ ઇન પેશન્ટ ઇઝ સારતા, ધાતુ સારતા, એસેન્સ ઓલ ધ ધાતુ બધી પ્રોપરલી ફોર્મ થયેલી હશે તો એમાં નેચરલી બલ વ્યાધિ ક્ષમત્વ એ સારું હશે. દેન શુક્રાયત્તમ બલમ ભૂષા, ઇવન ધ શુક્ર ધાતુ ઇન્ટરેસ્ટિંગલી ઇટ ઇઝ ઓલ્સો કન્સિડર્ડ એઝ અ બલ. હાઉ? સો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ એક્સપ્લેન હિયર, કારણ કે એમાં તો આખું એક વ્યાધિ ડિસીઝ મેન્શન કરેલો છે કે રાજયક્ષમા વ્યાધિ છે. તો એમાં ડ્યુ ટુ એક્સેસિવ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ ધ શુક્રક્ષય જે થઈ જાય છે અથવા એનાથી, સો દેટ લીડ્સ ટુ પૂર્વ પૂર્વ ધાતુ ક્ષય, બધી ધાતુઓનો ક્ષય થશે, ધેન બલ વિલ બી રિડ્યુસ એન્ડ પર્સન મે સફર ફ્રોમ ડિસીઝ લાઈક રાજયક્ષમા વિચ વી ઓલ્સો જનરલી કોરિલેટ વિથ ધ પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ. સો દિસ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. અગ્નિ ઇઝ વેરી મચ ગિવન ઇમ્પોર્ટન્સ આયુર્વેદમાં. તો એવું કીધું છે કે અગ્નિ જો સારો નહીં હોય તો એનાથી પણ વ્યાધિ, રોગાસર વ્યાપી મંદ્યગ્નો. કદાચ તમે સીપી શુક્લા સર નું નામ સાંભળ્યું હશે કે હી વોઝ અ વેરી મચ રિનાઉન્ડ ફિઝિશિયન ઓફ જામનગર. હી યુઝ ટુ સે કે વોટ ઇઝ બેસિક ડિફરન્સ બિટવીન આયુર્વેદ એન્ડ મોડર્ન સાયન્સીસ, આયુર્વેદ
Ayurveda believes in digestion then nutrition, whereas modern science believes in न्यूट्रिशन देन डाइजेशन. એટલે મોડર્ન ડોક્ટર્સ પાસે તમે જાઓ અને કહો કે થોડું વીકનેસ લાગે છે, આ લાગે છે, તરત તમને ટોનિક ની બાટલી લખી આપે છે. તો એ ટોનિક થી વધારે ખબર નહીં ફાયદો થાય છે કે નહીં. એ બોટલ ના શેપ અને એની એટ્રેક્ટિવ શેપ, એની પ્રાઇસ, 500 રૂપિયા ની બોટલ હોય તો થોડું ઘણું મેન્ટલી આપણને એવું લાગે કે વાહ વાહ એકદમ શક્તિ વધી ગઈ આપણામાં. બટ આયુર્વેદ એવું કહે છે કે જ્યાં સુધી તમારું ડાયજેશન પ્રોપર નથી, અગ્નિ ઇઝ નોટ એટ પ્રોપર સ્ટેટસ, then there is no meaning of taking any additional nutrients. એટલે additional nutrients નો ફાયદો ત્યારે જ થાય કે જ્યારે તમે તમારો અગ્નિ સારો છે. એટલે આપણે practically also we see that શિયાળામાં જનરલી એવું કહેવાય છે ને કે હેલ્ધી ઋતુ છે, કારણ કે આપણો અગ્નિ શિયાળામાં સારો છે, ભૂખ વધારે લાગે છે અને આપણે પણ આપણા શરીરને સાચવનારા બધા પદાર્થો વસાણા છે અથવા તો જે બધા વસ્તુ ખાઈએ છે ને શિયાળામાં જ ખાઈએ છે, અડદિયા પાક છે કે જે બધું ખાતા, કેમ? કારણ કે અગ્નિ સારો છે પચાવવા માટે. ચોમાસામાં કોઈને અડદિયા ખાતા જોયા નથી ખાતા, કેમ? કારણ કે અગ્નિ સૌથી વધારે મંદ ચોમાસામાં હોય. એટલે અગ્નિ ઇનડાયરેક્ટલી ઇટ ઇઝ રિલેટેડ વિથ બલ એન્ડ ઇમ્યુનિટી, વ્યાધિક ક્ષમત્વ. જો તમે બીજી કોઈ ઋતુમાં આવું હેવી કઈક એ લો તો ડેફિનેટલી ઇટ લીડ્સ ટુ ડિસીઝ. એટલે જો એક જ વસ્તુ આયુર્વેદમાં એવી નથી કે જેનાથી ઇમ્યુનિટી થઈ જાય અથવા વ્યાધિક ક્ષમત્વ આવી જાય, ઘણી બધી વસ્તુ છે. ઇવન સિમિલરલી ઓજે ઇઝ ઓલસો મેન્શન્ડ, ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ એસેન્સ ઓફ ઓલ ધ ધાતુ, બધી જે આપણી ધાતુ છે એનું એસેન્સ છે અને એ જ્યાં સુધી એક પ્રોપર સ્ટેટસમાં છે ઇટ ડાયરેક્ટલી ઇન્ફ્લુઅન્સ અવર વ્યાધિક ક્ષમત્વ ઇમ્યુનિટી. ઓજ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ફોર ઇમ્યુનિટી. એવી રીતે બલાધિષ્ઠાનમ આરોગ્ય, કે આરોગ્ય છે બલને આધીન છે. આમાં જો એક બહુ વધારે ઇન્ટરેસ્ટિંગ, કદાચ મોડર્ન પીપલ વિલ લાફ ઓન ધીસ, કે સોરી બટ આમાં એવું કીધું છે કે એક રેફરન્સ એવો છે કે જેમાં પુરુષ એટલે જે મળ છે આપણું એને પણ બલ કીધો છે. એ દરેક વસ્તુમાં એવું નથી, બટ રાજ્યક્ષમાં એક ડિસીઝ છે. ઇટ ઇઝ નોટ અ સિંગલ ડિસીઝ, ઇટ ઇઝ લાઈક અ સિન્ડ્રોમ ગ્રુપ ઓફ ડિસીઝીસ. આયુર્વેદમાં એક વ્યાધિ કીધો છે રાજ્યક્ષમાં, એમાં ધ પર્સન વેરી મચ બીકમ્સ ઇમેસિએટેડ. અને કદાચ આપણે કહીએ તો ખોટું નથી કે કોવિડની જે સિવિયર સ્ટેજ છે એ જ પ્રકારની સ્ટેજ એમાં પણ કીધી છે. તો એમાં બધી ધાતુનો જ્યારે ક્ષય થઈ ગયો ત્યારે પુરુષ જે છે શરીરમાં એને બલ કીધું છે. ઇટ ઇટ પ્રોવાઈડ સ્ટ્રેન્થ. જો એ કન્ડિશનમાં પેશન્ટને અતિસાર થઈ જાય, લૂઝ મોશન, તો પેશન્ટ ઇઝ ગોઈંગ ટુ ડાય. અને પ્રેક્ટિકલ આવી સિચ્યુએશન જે છે, ધીસ ટાઈપ ઓફ કન્ડિશન ઇઝ સીન ઇન એચઆઈવી એડ્સ પેશન્ટ. એચઆઈવી એડ્સના પેશન્ટમાં તમે જુઓ તો મેજર સિમ્ટમ્સમાં એવું કીધું છે કે ફ્રીક્વન્ટ ડાયરિયા, ધ પર્સન હુ ડુ નોટ, એમાં પણ જુઓ તમે બધી ધાતુનો ક્ષય થાય છે, પર્સન લુઝિસ વેટ, 10% વેટ લોસ તો કીધો જ છે ઓવર ધ પીરિયડ ઓફ 1 યર. અને એમાં જો પેશન્ટને લૂઝ મોશન થઈ જાય તો પેશન્ટને ઇટ બીકમ્સ વેરી મચ ડિફિકલ્ટ. બલ આપણા શરીરમાં ક્યારે ઉત્પન્ન થાય છે? ધીસ ઇઝ ધ બલ વિચ રિસીવડ નેચરલી ઇન ધ 6th month ડ્યુરિંગ જેસ્ટેશન પીરિયડ. ધેન ધીસ ઇઝ રિલેટેડ વિથ ધ ડાયટ, સર્વરસાભ્યાસો બલકરાણા. 6 પ્રકારના રસ કીધા છે આયુર્વેદમાં, મધુર, અમ્લ, લવણ, ગળ્યો, ખાટો, ખારો, તુરો, કડવો અને તીખો. તો આ બધા જ રસનું જે લોકો સેવન કરે છે રોજ, એમનું બળ, નેચરલ સ્ટ્રેન્થ ઓફ ધ બોડી ઓર ઇમ્યુનિટી સારી રહેશે. એક રસાભ્યાસો, જે લોકો એક જ વસ્તુ વધારે ખાય છે તીખું જ, અમુક જણને તીખું જ ભાવતું હોય, અમુક જણને ગળ્યું જ ભાવતું હોય વધારે, તો એનાથી બળ ઓછું થઈ જાય છે અથવા ઇનડાયરેક્ટલી વ્યાધિક ક્ષમત્વમાં પણ એ કોન્ટ્રીબ્યુટ કરે છે. સો ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રેફરન્સ, કે આમાં કદાચ એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ કીધી છે કે તત્ર બલેન, જેમાં નેચરલ બળ સારું છે જે શરીરમાં, જે કેવી રીતે આવ્યું બળ, તો આગળના જે રેફરન્સ કીધા અગ્નિથી અથવા તો ડાયટથી, સર્વરસ સેવન કરવાથી જે બળ મળે છે તો એનાથી શું થાય છે, વોટ વી ગેટ, એનાથી સ્થિર ઉપચિત માંસતા, વી ગેટ અ સ્ટેબલ બોડી. સ્ટેબલ મીન્સ તરત એને એટમોસ્ફિયરિક અથવા ડાયટની કોઈ ઇફેક્ટ નહીં થાય. વી હેવ ગુડ બિલ્ટ બોડી બીકોઝ ઓફ ધીસ બલ. સર્વ ચેષ્ટાસુ અપ્રતિઘાત. અપ્રતિઘાત મીન્સ વી આર એબલ ટુ પરફોર્મ ઓલ અવર ફિઝિકલ એક્ટિવિટીઝ, ડેઇલી એક્ટિવિટીઝ, રૂટીન વિધાઉટ એની ડિફિકલ્ટી. સર્વ ચેષ્ટા, ચેષ્ટા મીન્સ ડેઇલી રૂટીન એક્ટિવિટીઝ. અપ્રતિઘાત મીન્સ વિધાઉટ એની ડિફિકલ્ટી. વી કેન ઇઝીલી પરફોર્મ અવર ડે ટુ ડે ડ્યુટી વિધાઉટ એની
fatigue or any type of tiredness. Then swar varna prasad, even our voice or the complexion, all things are depends on bulb. And further it is said that bahyanam abhyantaranam cha karananam atma karya pratipattir bhavati. All our abhyantar karan means the sense organs. જે પહેલા પણ કીધું ને કે નાક છે, કાન છે, જીવા છે, આંખ છે અને ત્વચા, તો એ બધાનું જે પરસેપ્શન ઓફ સેન્સીસ ધેટ વિલ ઓલસો ગો ઓન પ્રોપરલી, અને એમાં કોઈ તકલીફ નહીં થાય જોવામાં, સાંભળવામાં, ઇવન સ્મેલ સૂંઘવામાં, અથવા તો ત્વચાનું જે સેન્સેશન છે બધું દેટ વિલ ગો ઓન. આત્મકાર્ય એટલે પોતાના કામ પ્રતિપત્તિ વિલ ગો ઓન વિધાઉટ એની ડિફિકલ્ટી. બાહ્ય ઇન્દ્રિય તો તમને ખબર છે, હાથ પગ છે, ઉપસ્થ બધાની, દેટ ઇઝ ઓલસો ડિપેન્ડ ઓન બલ. સો કન્સેપ્ટ ઓફ બલ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ, કોઈ એક વસ્તુ સાથે રિલેટેડ નથી, બટ એમાં ઘણી બધી વસ્તુ મેટર કરે છે. સિમિલરલી આમાં બીજી એકાદ બે જસ્ટ વિલ ગો ફાસ્ટ, કે આમાં કીધું છે કે સમ માંસ પ્રમાણસ્તુ સમ સંહનનો નર રૂઢેન્દ્રિય વિકારણમ ન બલે ન વિભુયતે, કે બળ જે એમાં હશે એમાં માંસનું પ્રમાણ સમ છે, સંહનન એટલે કોમ્પેક્ટનેસ ઓફ ધ બોડી, મસ્ક્યુલાઇન બોડી છે, વિચ ઇઝ ઉપચિત આહારથી થયેલું, વ્યાયામથી થયેલું, એની ઇન્દ્રિય દૃઢ હશે તો ન વિકારણમ અભિભૂયતે, પર્સન વિલ નોટ ફોલ ઇલ or will not get disease easily. nahi tha evu nathi, ghani badi vastu ema matter kare che, khali birth thi je ema kai disease lifetime disease free rahe evu nathi. amuk pehla to eva loko rehta tha ke IPD ma pan apde kadach tame pan you are seeing the patients daily, to amuk patient evu kahe che ke atyar sudhi to nakh ma e rog natho ne aa ekdam achanak khabar nahi aavte gi, evu kahe che ne. so because of their vyadhi kshamatva immunity is good, that is the reason why they remain હેલ્ધી થ્રુ આઉટ ધર લાઈફ, અને પછી બીજા કોઈ કારણથી થઈ જાય છે. બળના જે પ્રકાર છે, ધ ઇમ્યુનિટી વ્યાધિ ક્ષમત્વ ઇઝ કેન બી ડિવાઇડેડ ઇન્ટુ થ્રી ટાઈપ્સ, સહજ, કાલજ એન્ડ યુક્તિકૃત. સહજ મીન્સ ધ નેચરલ બળ વિચ વી રિસીવ ફ્રોમ અવર પેરેન્ટ્સ મધર, વિચ ઇઝ કન્સિડર્ડ એ સહજ એન્ડ ઇટ કેન નોટ બી રેઝ્ડ, એને તમે વધારી નહીં શકો. સહજ જે ઇન્ડિવિડ્યુઅલમાં આવેલું હોય એ મધર અથવા તો પેરેન્ટ્સમાંથી. કાલજ મીન્સ સીઝનલ, જેમ આપણે કહીએ છીએ કે શિયાળાની ઋતુમાં વધારે બળ હોય છે, ઉનાળામાં આપણને વધારે વીકનેસ ફીલ થાય છે, એવી જ રીતે એજ પ્રમાણે પણ છે કે નાના હોઈએ ત્યારે આપણું બળ ઓછું હોય. ઇન ધ વેન વી આર યંગ વી હેવ અ વેરી ગુડ બલ સ્ટ્રેન્થ ઇમ્યુનિટી, એન્ડ ઇન વેન વી બીકમ ઓલ્ડ ઓર એલ્ડરલી પીપલ હેવ અ લેસ ઇમ્યુનિટી વ્યાધિ ક્ષમતા, એ કાલજ થઈ ગયું. એટલે જ અત્યારે કહે છે ને કે ઇન ધીસ પ્રેઝન્ટ એ પેન્ડેમિક ઓલસો કોવિડમાં, કે નાના છોકરાઓને અથવા તો વૃદ્ધ પુરુષોને અથવા તો પ્રેગ્નન્ટ લેડીઝ, દે આર નોટ ટુ બી અલાઉડ ટુ ગો આઉટસાઇડ, કે ભલે અહીંયા અનલોકિંગ વન કરી દીધું, છૂટ આપી દીધી, પણ એમને બહાર બને ત્યાં સુધી નહીં નીકળવું, કે ધોઝ વુ આર હેલ્ધી ઓનલી શુડ ગો અને એ લઈ લેવું. અને યુક્તિકૃત બલ્સ વિચ ઇઝ અચીવડ થ્રુ વ્યાયામ એક્સેટ્રા, વ્યાયામ અથવા તો દેટ કેન બી યોગ, યોગાસન, પ્રાણાયામ, કપાલભાતિ જે પણ હોય બધું એમાં ઇન્ક્લુડ કરી શકાય, એનાથી જે મેળવેલું બળ છે યુક્તિકૃત બળ છે, ઇટ કેન બી અચીવડ. અને ધેટ ઓલસો ડિપેન્ડ્સ ઓન પર્સન ટુ પર્સન, કે કોણ કેવી રીતે એને લે છે એની પર છે. સો ધીસ ઇઝ અબાઉટ ઓલ અબાઉટ ધ આયુર્વેદિક કોટેશન્સ રેફરન્સીસ ઓફ વ્યાધિ ક્ષમત્વ બલ એન્ડ ઇનડાયરેક્ટલી એઝ પર ધ ઇમ્યુનિટી. એકચ્યુઅલી આઈ વોઝ થિંકિંગ ટુ ડિસ્ક્રાઇબ આયુર્વેદ પાર્ટ ઓનલી, બટ આપણા જે ડેપ્યુટી ડાયરેક્ટર છે ફાલ્ગુનભાઈ, એમનો જસ્ટ ફોન આવ્યો તો કે એમણે કીધું કે થોડું મોડર્નનું પણ ઇમ્યુનિટી કવર કરી લેજો, એટલે જસ્ટ આઈ એમ હાઇલાઇટિંગ બીકોઝ યુ ઓલ નો. અત્યારે તો એવું છે ને કે વોટ્સએપ જ્ઞાનના લીધે અથવા તો જે જ્ઞાન બધા આપણા કોલેજમાં અથવા હોસ્પિટલમાં પીવું હોય એમનું પણ જ્ઞાન સરખું છે અને આપણું પણ જ્ઞાન સરખું છે રિગાર્ડિંગ ધ કોવિડ-19, એટલે દેટ ઇઝ ડિફરન્ટ થિંગ. બટ આપણે ઇમ્યુન સિસ્ટમની વાત કરીએ તો એમાં પણ સેમ similar questions are that we all get sick sometimes but then we get better. What happens when we get sick? Why do we get better? કેવી રીતે ડિસીઝ થાય છે અને હાઉ વી ગેટ ઇમ્પ્રુવડ? સો ડેફિનેશન તો આ બધાને, ઇટ ઇઝ ક્લાસિકલ ડેફિનેશન, નોટ ગોઈંગ ઇન ડિટેલ. ધ એબિલિટી ઓફ ધ બોડી ટુ રેકોગ્નાઇઝ, ડિસ્ટ્રોય એન્ડ એલિમિનેટ એન્ટીજેનિક મટીરિયલ ઇઝ કોલ્ડ એઝ ઇમ્યુનિટી. ધીસ ઇઝ સાયન્ટિફિક ડેફિનેશન. અને ધેટ જસ્ટ હાઇલાઇટ વિલ ડિસ્કસ કે ઇમ્યુન રિસ્પોન્સ ઇઝ ઓફ ટુ ટાઈપ્સ ઇન અવર બોડી. એમાં એક છે ઇનેટ ઇમ્યુનિટી વિચ ઇઝ ઓલસો કન્સિડર્ડ એઝ ધ જનરલ
analyze the immune response, which is early, limited, and it is not specific to any disease. It is first line of defense, it is called it. Whereas adaptive immunity, which is variable, customized from person to person, comes in our lifetime later afterwards, highly specific to disease, and it remembers the infection. Once any disease comes, again, that remembers. So, બે પ્રકાર કહી છે તો એમાં innate માં કહી છે તો when you were born, you brought with your several with you several mechanisms to prevent the illness. તો એ જે મધર માંથી આપણને મળે છે તો parents માંથી whether through transplacental route અથવા through mother's milk, it is called as innate immunity. અથવા તો એ species પ્રમાણે પણ હોય છે. કદાચ innate immunity માં તમે સાંભળ્યું હશે કે the goats or the બકરી, ઘેટા બકરા જે છે, generally they are immune for tuberculosis. ખબર છે એમને tuberculosis નથી થતું infection. That particular species are immune for that infection. એટલે એવું કહેવાય છે કે રાજેક્ષ માં અથવા તો pulmonary tuberculosis માં બકરીનું દૂધ આપો તો વધારે effective because they are immune to that, then innate immunity kevay. So accordingly we also get, so definitely ama pad ej vastu je ke covid or corona virus was the virus which was causing disease in bats or animals. Animals ma disease karto to ane e kyare human being ma enathi disease nathi thayo etle apde ene eni same ni immunity che j nahi apdi pase. એ સડનલી ઇટ ટ્રાન્સમિટેડ ગેટ મ્યુટેડ મ્યુટેશન થઈ ગયું અને હ્યુમનમાં ઇન્ફેક્શન થઈ ગયું એન્ડ ઇટ વોઝ વેરી ડેન્જરસ મ્યુટેશન. એ મ્યુટેશન એવું હતું કે એને ફાસ્ટ હ્યુમન ટુ હ્યુમનમાં ટ્રાન્સમિશન થઈ ગયું અને બાય ધ 3-4 મંથ્સ નાઉ વી નો ધ વોટ ઇઝ ધ સિચ્યુએશન કે અત્યારે શું પરિસ્થિતિ છે બધાને ખબર છે. સો ધીસ ઇઝ ઇનેટ ઇમ્યુનિટી વિચ ઓલ્સો ઇન્ક્લુડ્સ ધ બેરિયર્સ લાઈક સ્કિન, અધર થિંગ્સ લાઈક WBCs છે, ઇન્ફ્લેમેટરી રિએક્શન, સો લેબલ ફેક્ટર્સ, ઇવન આ ઇનેટ ઇમ્યુનિટીમાં તો જનરલ લાઈક યુરિનેશન એન્ડ ડિફિકેશન આર ઓલસો કન્સિડર્ડ એઝ રિસ્પોન્સિબલ ફોર ઇમ્યુનિટી. કે વેન પર્સન ઇઝ પાસિંગ યુરિન ટાઈમલી પ્રોપરલી, દેટ ઓલસો ઇરેડિકેટ સમ બેક્ટેરિયાઝ થ્રુ અવર યુરિનરી ટ્રેક અને એ પણ ઇમ્યુનિટીમાં કામ કરે છે. એવી જ રીતે આ બધા તમને ખબર છે ઇમ્યુન સિસ્ટમમાં થાઈમસ, વિચ ઇઝ અગેન responsible for aya formation lakhyu che, but actually the WBCs are produced or genesis takes place in the bone marrows, and the WBCs or lymphocytes which get matured in the thymus are called as T cells. So it is not a site for formation, but it is a site for maturation. It gets the commando training. જે લિમ્ફોસાઇટ્સ છે, ટી લિમ્ફોસાઇટ્સ, એ થાઈમસમાં જઈને આવે એટલે કમાન્ડો ટ્રેનિંગ મળી જાય છે, એન્ડ દે આર એબલ ટુ કિલ ડાયરેક્ટલી ધ બેક્ટેરિયા, વાયરસ ઓર પેથોજન્સ, માઇક્રો ઓર્ગેનિઝમ્સ. સિમિલરલી જે બી સેલ્સ છે, ડાયરેક્ટલી ગેટ મેચ્યોર્ડ ઇન ધ બોન મેરો ઇટસેલ્ફ, અને એમને થોડું એન્ટીબોડી મીડિયેટેડ, એટલે એન્ટીબોડી પ્રોડ્યુસ કરવાની ટ્રેનિંગ મળે છે, એટલે થોડું માઇલ્ડ રિસ્પોન્સ હોય છે. ઇવન ટોન્સિલ્સ છે, જો આ કોવિડમાં પણ એવું છે ને કે સૌથી વધારે ઇન્ફેક્શન થ્રોટ સ્વેબ લે છે ને એના ટેસ્ટ કરવા માટે, તો એમાં ટોન્સિલ્સ નું ઇન્વોલ્વમેન્ટ છે, ધેન સ્પ્લીન ઇઝ ઓલસો ઇનડાયરેક્ટલી ઇન્વોલ્વડ, લિમ્ફ નોડ્સ આર ધેર. બધાને લગભગ ખબર છે, ધીઝ આર ધ ફંક્શનિંગ ઓફ ઇમ્યુન સિસ્ટમ. ધીસ ઇઝ ધ બી સેલ્સ ઓર એન્ટીબોડી મીડિયેટેડ ઇમ્યુન રિસ્પોન્સ. ધીસ ઇમ્યુન રિસ્પોન્સ યુ ગેટ ફ્રોમ ટી સેલ્સ. આ મેં જેમ કીધું કે બી સેલ્સ છે એન્ટીબોડી ઉત્પન્ન કરે, એટલે કદાચ એમાં થોડી વાર લાગે છે રિસ્પોન્સમાં, બટ વી ગેટ અ વેરી ગુડ ઇમ્યુન રિસ્પોન્સ. ટી સેલ્સ છે, ડાયરેક્ટ કિલ કરી દે, ફાસ્ટ ઇમિડિયેટ રિએક્શન હોય અને કદાચ એનું ડ્યુરેશન પણ ઓછું હોય. તો એવરીબડી નોઝ અબાઉટ ટી એન્ડ બી લિમ્ફોસાઇટ એન્ડ ઇમ્યુન રિસ્પોન્સીસ. ધીસ ઇઝ વન એક્ઝામ્પલ, જસ્ટ ઓનલી ઇટ ઇઝ અ ઇન્ડિકેટિવ વન કે અહીંયા આરબીસી ને ડબલ્યુબીસી, મેક્રોફેજીસ ઓર વિચ આર ન્યુટ્રોફિલ્સ આર ધ મેઇન performing as a macrophages which recognize the chemicals produced by bacteria or viruses and catch it and engulfs it, and phagocytosis kevay che. Apan just it is only representative. These are the examples of some antibodies. The five types of immunoglobulins che, you know, GAMDE, IgGAMDE, ema alag alag એમના ફંક્શનિંગ છે. જસ્ટ આઈ એમ નોટ ગોઈંગ ઇન ડિટેલ બીકોઝ વી ઓલ નો અબાઉટ ધીસ.
આઈ એમ નોટ ધ ઓથોરિટી ટુ ડિસ્કસ અબાઉટ મોડર્ન ઇમ્યુનિટી, પણ અહીંયા થોડું કદાચ બ્રીફમાં અહીંયા ઇન્ક્લુડ કરી દીધું છે. બીકોઝ આયુર્વેદનું જ વધારે મારે એક્સપેક્ટેડ હતું. ઓલરેડી પહેલા પણ તમારા વેબિનાર્સ થઈ ગયા છે, એમાં પણ ઇમ્યુનિટી ડિસ્કસ થઈ હશે. સો આઈ એમ નોટ ગોઈંગ ઇન ડિટેલ મચ. IgG is the most common type of serum. Secondary response produces, then IgM is generally a part of antigen receptor on B cells. A is the most common secretion found in secretions. Then immediate hypersensitivity je reaction she allergic reaction IgE she. And IgD is not much common part of cell surface antigen receptor. Types of immunity also. You know, naturally acquired four types are there. Number two, antigen recognition by B cells and T cells. The humoral antibody, the BMI response or AMI antibody mediated immune response. So, cell mediated immune response. Yeah, apna sharir ma hota na tayyar thai che. When we come across with any infection, apna sharir ma develop thai che. Like, naturally acquired active ke che. And naturally acquired passive. આપણ નેચરલી એક્વાયર્ડ છે, પણ પેસિવ વી રિસીવ ઇટ ફ્રોમ મધર, આઈધર થ્રુ ટ્રાન્સપ્લેસેન્ટલ રૂટ ઇન ફીટસ ઓર થ્રુ બેબી ઇન મિલ્ક. તો એ જે પેસિવ એટલે થઈ ગયા કે આ મધરમાં ડેવલપ થઈ, ભલે નેચરલી એક્વાયર્ડ છે, આર્ટિફિશિયલ નથી એટલે, પણ એ ડાયરેક્ટલી રિસીવ થાય છે એટલે પેસિવ કીધી. આર્ટિફિશિયલી એક્વાયર્ડ એક્ટિવ, આમાં બધા જ ઇમ્યુનાઇઝેશન આવી જાય છે, ઓલ વેક્સિન્સ આવી જાય છે. We know that in present situation also all are behind the vaccine invention ke bada vaccine shodva ma lagi gaya che, any mechanism badane khabar padi je gayi che, pan etlu sahelu etla mate nahi ke this virus RNA virus che a COVID, and it changes its structure mutation, ane etle tame koi ek vaccine shodho to e tarat enu structure change kari nake mutation, ane that is the reason why it is very difficult, ane vaccine atli jaldi nahi pan aave karan ke ena stringent norms are there, ane ghani badi trial ma thi pass karvu pade etle 1.5 varsh to aaram thi nikli jashe ema. Artificially acquired are the anti tetanus is the most common. કોઈ વસ્તુ વાગી જાય લોખંડની એટલે આપણે ટીટી નું ઇન્જેક્શન લઈએ છીએ, તો એ જનરલી ઇટ ઇઝ બિલીવડ દેટ હોર્સ માં એન્ટીબોડી જે પ્રોડ્યુસ થયેલી છે અને ડાયરેક્ટલી ઇટ ઇઝ સેપરેટેડ એન્ડ ઇન્જેક્ટેડ થ્રુ ઇન ધ હ્યુમન, એટલે આર્ટિફિશિયલી એક્વાયર્ડ, આપણા શરીરમાં તૈયાર નથી થઈ અને પેસિવ બીજાના શરીરમાં, એટલે એને આર્ટિફિશિયલી એક્વાયર્ડ. So all you know for these types of human. Now very much discussion, બહુ હોટ ટોપિક છે અને જસ્ટ વિલ discuss in brief and immunity against coronavirus. So આ એક બહુ સળગતો પ્રશ્ન છે કે whether hydroxychloroquine HCQ provides immunity against COVID-19. કારણ કે એમાં બહુ આ ડિબેટ ની વસ્તુ છે, કદાચ આ વસ્તુ આવી ક્યાંથી, તો સમ કન્ટ્રીઝ લાઈક કદાચ અથવા તો સ્પેન માં કે એમ થોડું એ લોકોએ ટ્રાય કર્યો, એન્ડ ધેન ઇટ વોઝ એન્ડોર્સ બાય હુમ, ખબર છે કોણે એન્ડોર્સ કર્યું એમાં? સૌથી પહેલા મિસ્ટર પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ, હે ને, નમસ્તે ટ્રમ્પ, યુએસ પ્રેસિડેન્ટ હેઝ એન્ડોર્સ્ડ ઇટ. એમણે ખબર નહીં વિધાઉટ એની ક્લિનિકલ ટ્રાયલ અથવા કોઈ પણ આધાર પુરાવા વગર હાઇડ્રોક્સીક્લોરોક્વિન ને ઇફેક્ટિવ કહી દીધી, અને એટલે એમણે જ ભારતમાંથી ઘણી બધી મંગાવી દીધી, અહીંયા પણ ફાર્મસી બધી બનાવવા માંડી, એન્ડ વી ઓલ્સો સ્ટાર્ટેડ ગિવિંગ ધ હાઇડ્રોક્સીક્લોરોક્વિન ટુ ધ એઝ અ પ્રોફાઇલ એક્સિસ ની વાત છે અહીંયા, ઇમ્યુનિટી, નોટ એઝ અ ટ્રીટમેન્ટ. ટ્રીટમેન્ટમાં તો હાઇડ્રોક્સીક્લોરોક્વિન ને એઝિથ્રોમાઇસિન નું કોમ્બિનેશન આપે છે, પણ અહીંયા વેધર ઇટ પ્રોવાઇડ્સ ઇમ્યુનિટી ઓર નોટ. સો એકોર્ડિંગ ટુ માય ઓપિનિયન ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ પ્રોવાઇડ એની ઇમ્યુનિટી, બટ ઇટ મે, જેમ દિસ કોરોના વાયરસ ઇઝ ઓલ્સો કન્સિડર્ડ એઝ અ પેરેસાઇટ ટાઈપ ઓફ વાયરસ which depend on a host cell. Host cell ને ઇન્ફેક્ટ કરે છે, એન્ડ ધેન મલ્ટીપ્લિકેશન ઓર પ્રોલિફરેશન ઓફ દેટ વાયરસ ટેક્સ પ્લેસ ઇન દેટ પર્ટિક્યુલર સેલ, અથવા તો એ બ્લાસ્ટ થાય છે. તો એ જે ચેઇન છે પ્રોલિફરેશનની, એને કદાચ આ જેમ મેલેરિયલ પેરેસાઇટમાં ઇફેક્ટિવ છે, એવી રીતે અહીંયા પણ એવું માનવામાં આવે છે કે હાઇડ્રોક્સીક્લોરોક્વિન કદાચ એમાં ત્યાં ઇફેક્ટ કરતી હશે, અને એટલે બધા પ્રોફાઇલેક્સિસ તરીકે પણ લે છે, બટ ઇટ ઇઝ નોટ એડવાઇઝેબલ. Next slide we'll see whether, now we'll come to the Ayurvedic kada, whether Ayurvedic herbal decoction quark provides immunity against
પણ એક ડિબેટનો ઇશ્યુ છે, તમે કદાચ જોયું હશે કે અત્યારે તો ઘણી બધી ઇવન આપણા જે સ્ટેટ ડાયરેક્ટર છે ત્યાંથી પણ આયુર્વેદ આયુષ વિભાગ માંથી પણ એક પ્રોટોકોલ આપ્યો છે, એમાં પથ્યાદી ક્વાથ છે, દશમલ ક્વાથ, ત્રિકટુ અને ઘણા બધા અત્યાર સુધી કદાચ કરોડ થી ઉપર માણસોમાં આપણે એને ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે આપણે એને આપી દીધો. ઇમ્યુનિટી જો આપણે આગળ એટલે જ ડિસ્કસ કર્યું કે ઇમ્યુનિટી ઇઝ અ લાઈફ ટાઈમ પ્રોસેસ, ઓન ગોઈંગ પ્રોસેસ. 7 દિવસ આ વસ્તુનો ઉકાળો પીવાથી કદાચ ઇમ્યુનિટી ડેવલપ થઈ જશે કે કેમ એ પ્રશ્ન છે. એટલે એનો અર્થ એવો પણ નથી કે ઉકાળો યુઝફુલ છે કે નહીં. આઈ એમ નોટ ક્વેશ્ચનિંગ ધ યુઝફુલનેસ ઓફ ધીસ ક્વાથ, બીકોઝ ડેફિનેટલી ઇટ ઇઝ યુઝફુલ, કારણ કે મોડર્ન સાયન્સમાં પણ અત્યારે બધા ટ્રાયલ બેસિસ પર જ ચાલે છે. They only, I am not criticizing, they are also providing life support, drugs and treatment, and patients are recovering. So any સાથે જો આપણે એમાં આયુર્વેદિક હર્બલ ડિકોક્શન આપીએ તો કંઈ ખોટું નથી. સો મારું કહેવાનો એવો મતલબ છે કે ઇટ ઇઝ નોટ ઓનલી હેલ્પફુલ ઇન બુસ્ટિંગ ઇમ્યુનિટી, બટ ઇટ હેઝ અ મેડિસિનલ વેલ્યુ. કે આપણો જે હર્બલ ડિકોક્શન છે, પથ્યાદી હોય, દશમૂળ હોય, ત્રિકટુ, સો ઇટ હેઝ અ વેરી મચ મેડિસિનલ વેલ્યુ, અને એને ટ્રીટમેન્ટ તરીકે પ્રમોટ કરવું જોઈએ. અને એવું જોવામાં પણ આવ્યું છે કે અહીંયા પણ આપણે અમારા વડોદરામાં પણ ગોત્રી હોસ્પિટલમાં લગભગ છેલ્લા 15-1 દિવસથી ટ્રીટમેન્ટ શરૂ કરી છે, એન્ડ વી આર ગેટિંગ એન્કરેજિંગ રિઝલ્ટ. સો ઇન ધેટ કેસીસ ઇટ ઇઝ વેરી મચ એન્કરેજિંગ રિઝલ્ટ વી આર ગેટિંગ. તો એ કેવી રીતે કામ કરશે ઉકાળો ત્યાં? તો આપણે કહીએ કે આપણે તો બધા એને ઇમ્યુનિટી વધારવાનું માનીએ છીએ. તો મેં જેમ કીધું કે ઓનગોઈંગ પ્રોસેસ છે ઇમ્યુનિટી, 7 દિવસ ઉકાળો પીવાથી ઇમ્યુનિટી ડેવલપ નહીં થઈ જાય. પણ પેશન્ટ તો એ આપણને પણ ખબર નથી, આપણે પણ કદાચ એના કોન્ટેક્ટમાં. સો ઇફ ધેટ પર્સન ઓર ધોઝ પર્સન્સ ઇફ ધે ટેક પાથ, ડેફિનેટલી ઇટ ઇઝ ગોઈંગ ટુ હેલ્પ. કે કદાચ એવું બને કે સંચય અવસ્થામાં, ઇનિશિયલ સ્ટેજ હેલ્પ કરે એઝ એ મેડિસિન, અને તો પછી આયુર્વેદિક ઉકાળાથી અથવા તો આયુર્વેદિક મેડિસિન થી ઇમ્યુનિટી ડેવલપ થાય કે નહીં જે બધા ક્લેમ કરે છે. તો એના માટેનું આન્સર છે રસાયણ ઔષધિ. ડેફિનેટલી વી હેવ આન્સર ઇન અવર રસાયણ ઔષધિ. વી હેવ અ વેરી વેરી મચ રેન્જ ઓફ મેડિસિન્સ. વી હેવ અ કદાચ ઇમ્યુનિટી નહીં વધે, પણ મેં જેમ કીધું કે કદાચ ઇનિશિયલ સ્ટેજ ધેટ મે હેલ્પ ઇન કિલિંગ ધ વાયરસ ઓર એન
ડાયરેક્ટલી આપણે કહી દઈએ કે વ્યાધિ ક્ષમત્વ ઇનડાયરેક્ટલી વ્યાધિ બલ વિરોધિત્વ તરીકે એને કહી શકીએ. બટ વોર્મ વોટર ઇઝ નોટ એનહેન્સિંગ ઇમ્યુનિટી, બટ ડેફિનેટલી ઇટ ઇઝ હેલ્પફુલ ઇન ચેકિંગ ઓર ફર્ધર ગેટિંગ ઇન્ફેક્શન ફ્રોમ કોરોના વાયરસ. ડેલી પ્રેક્ટિસ ઓફ યોગાસન ઓલરેડી યુક્તિકૃત બની આપણે વાત કરી, and spices like haldi etc already discussed yesterday by deputy director Falgun sir baat kari. This is very much effective nasal application. Jem ki dui ke physical barrier provide kare chhe ane I am personally I am using this nasal application of ghee. Ke simple tame medicated ghee to chokhu ghee hoy just purified just you can use it. Is very much recommended. I think kadach immunity definitely worth it. કારણ કે એમાં અમલકી છે અને મેઇન ઇન્ગ્રેડિયન્ટ કદાચ બાકીના બધા 48 મેડિસિન્સ છે તો ડેફિનેટલી ઇટ ઇઝ ઇમ્યુનો મોડ્યુલેટરી ઇફેક્ટ ઇઝ ધેર. સો જસ્ટ આઈ એમ નાઉ ગોઈંગ ટુ સમરાઇઝ ઇટ. ડ્રિંકિંગ હર્બલ ટી ઇઝ ઓલ્સો હેલ્પફુલ ઇન ફર્ધર પ્રિવેન્ટિંગ ફ્રોમ ઇન્ફેક્શન. ઇનડાયરેક્ટલી ઇમ્યુનિટી નહીં વધે એનાથી, પણ ગોલ્ડન મિલ્ક જો લેવામાં આવે તો એનાથી પણ કદાચ વાયરલ મલ્ટિપ્લિકેશન ઇન્ફેક્શન થી પ્રિવેન્ટ થઈ શકે. ધેન ડ્રાય કફ માં તો બધા મેડિસિન ની જ વાત છે, આઈ એમ નોટ ડિસ્કસિંગ ઇન ડિટેલ. સો જસ્ટ લાસ્ટ મિનિટ હર્ડ ઇમ્યુનિટી ઘણી બધી વાત થાય છે. વોટ ઇઝ હર્ડ ઇમ્યુનિટી? કે હર્ડ ઇમ્યુનિટી શું છે? કીધું છે કે હર્ડ ઇમ્યુનિટી ઓલસો કોલ્ડ ઓકે જે આપેલી છે definitely going to develop the herd immunity. Mass population the immunity develop, it is called as herd immunity. And that only in once a certain threshold has been reached, herd immunity eliminates a disease from population. A disease tyare jese jare herd immunity thase. Just I am reading last slide ke see this is the non immunated persons che na એમાં એક એજન્ટ છે એ કદાચ નોટ ઇમ્યુનાઇઝ બટ સિક એન્ડ કન્ટેજિયસ. આમાં એક બે કન્ટેજિયસ. હેલો હેલો પોલ સર, અવાજ આવી રહ્યો છે? સર
આનંદ સર, આઈ થિંક ઇન્ટરનેટના ઇસ્યુ લઈને આપનો અવાજ અત્યારે ઓડિબલ નથી. હલો, પણ એ થોડી કાળજી રાખવાની જરૂર છે, બીકોઝ ધેર આર ચાન્સીસ ઓફ ઇન્ક્રીઝિંગ સડન હા હવે સમજ નંબર ઓફ કેસીસ એન્ડ ડેથ ઓલસો. એટલે આ હર્ડ ઇમ્યુનિટી એવું નથી કે બધા બહાર ફરવા જેવું ને. સો આઈ થિંક આઈ હેવ કવર્ડ મોસ્ટ ઓફ ધ ટોપ. હેલો આનંદ સર, અવાજ આવે છે? હેલો હેલો આનંદ સર, અવાજ આવી રહ્યો છે? બેડ વેધર અને ઇન્ટરનેટ ઇશ્યુને કારણે કદાચ ટેકનિકલ ઇશ્યુને લઈ અને પોલ સરનો અવાજ નથી આવી રહ્યો. હેલો, હેલો આનંદ સર નો અવાજ કદાચ ઇન્ટરનેટ ઇશ્યુ ને લઈને આવી નથી રહ્યો, પણ એમને ઓલમોસ્ટ આજનો જે ટોપિક હતો, કોન્સેપ્ટ ઓફ ઇમ્યુનિટી ઇન આયુર્વેદા વિથ રેફરન્સ ટુ COVID-19 ના મોસ્ટ ઓફ ટોપિક કવર કરી લીધા છે અને એમને લાસ્ટ સ્લાઇડ સુધી આપણે પહોંચી ગયા હતા. સર કદાચ એમનું નેટ શરૂ થશે તો આપણી સાથે આ રિઝ્યુમ કરશે, અને એમને જે આજના સેશનમાં છે તેમાં ઇમ્યુનિટી, COVID-19 માટે કોરોના વાયરસની વેક્સિન, વેક્સિનની પોસિબિલિટી શું છે, એનું સ્ટ્રક્ચર કઈ રીતે વાયરસ ચેન્જ કરે છે, મ્યુટેશન અને હાઇડ્રોક્સીક્લોરાઇન નો જે રોલ છે તે શું ફ્યુચરમાં પણ રોલ કઈ રીતે ભાગ ભજવશે તેના વિશે આપણી સાથે ચર્ચા કરી. તે સિવાય ઇમ્યુનિટીનો આયુર્વેદિકમાં શું શું વેઝ છે અને કઈ રીતે એપ્લાય કરવું, નેઝલ ઇન્સ્ટોલેશન, ત્યારબાદ હર્બલ ટી વિશે અને આયુષ મંત્રાલયે જે કંઈ એના માટેની ગાઈડલાઈન આપી છે તેના વિશેની પણ આપણી સાથે સરસ ચર્ચા કરી. અને સર, જો પોલ સર તમને અવાજ આવી રહ્યો છે? આનંદ સર આપણી સાથે જોડાયેલા છે અત્યારે. સર કેન યુ હિયર મી? હેલો, આપનો અવાજ હવે સાંભળી શકાય છે, હવે ક્લિયરલી ઓડિબલ છે. મારો અવાજ આવે છે? યસ સર, યસ સર, વી કેન હિયર યુ પ્રોપરલી. હવે અવાજ આવી શકે છે આપણે? હા સર, મારો અવાજ આવે? યસ સર, તમારો અવાજ આવે છે, સાંભળી શકાય છે, અને આપ આપની સમરીના સેશનમાં જે હતા ત્યાં શરૂ કરી શકો છો. રાઈટ, હવે સંભળાય છે પિક્ચર? કોઈને કઈ ચર્ચા કરવી હોય તો?
यस सर, अवाज सांभळी शकाय छे? तो जे वेबिनार में जोड़ायेला पार्टिसिपेंट छे तेमने स्क्रीन पर आ त्रण डॉट वाळो आइकॉन सेकंड वन छे ત્યાં જઈને ક્યુ એન્ડ એ સેશન માં ઓલ પેનાલિસ્ટ સિલેક્ટ કરી અને ક્વેશ્ચન આપ લખી શકો છો. જે ક્વેશ્ચન્સ લખતા પહેલા કે ટાઈપ કરતા પહેલા ઓલ પેનાલિસ્ટ સિલેક્ટ કરો અને તેમાં ક્વેશ્ચન લખી શકો છો. અન્યથા પોતાના માઇક ને અનમ્યુટ કરી અને સીધો પ્રશ્ન પણ આપ પૂછી શકો છો. જો આજનું સેશન કન્સેપ્ટ ઓફ ઇમ્યુનિટી ઇન આયુર્વેદા વિથ રેફરન્સ ટુ કોવિડ 19 રિલેટેડ, ઇફ એની ક્વેશ્ચન યુ કેન આસ્ક ડાયરેક્ટલી ટુ આનંદ પોલ સર, ઓર યુ કેન રાઇટ ઇન ધ Q&A બોક્સ બાય આફ્ટર સિલેક્શન ઓફ ઓલ પેનાલિસ્ટ. સર એક ક્વેશ્ચન એવો લખેલો છે, રક્ષાબેન પરમારે એવો ક્વેશ્ચન લખેલો છે કે સર અરુસી તુલસી ડિકોક્ટિશન વેધર વર્ક ડ્યુરિંગ સચ વાયરલ ઇન્ફેક્શન. હા જી સર, એમનું એવું કેવું છે કે આ જે અરુસી તુલસી અને એ જે એનું વાયરલ ઇન્ફેક્શન ની અંદર રોલ. આસ્ક મી નાઉ આઈ એમ કોઈને અવાજ સાંભળી ન શકાતો હોય અને જો કોઈ ક્વેરી કે ક્વેશ્ચન શ્રી પ્રોફેસર આનંદ સર ને સીધો પૂછવો હોય આયુર્વેદા વિશે અને ઇમ્યુનિટી વિશે, તો ક્વેશ્ચન આન્સર બોક્સ જે તમારા સ્ક્રીન પર ત્રણ ડોટ વાળો જે આઈકોન છે એમાં ક્લિક કરવાથી આવશે. એમાં ઓલ પેનાલિસ્ટ સિલેક્ટ કરીને ક્વેશ્ચન ટાઈપ કરી દો, હું વાંચીને અથવા તો લખીને સરને. ડેફિનેટલી એ બધી વસ્તુ મેં જેમ કીધું કે સર ડ્યુ ટુ બેડ વેધર આપણા કોમ્પ્યુટર તરફથી કે આપણી પ્લેસ પરથી કનેક્ટિવિટી ઓછી હોવાને કારણે કદાચ ક્લિયર અવાજ પાર્ટિસિપન્ટ સુધી નથી પહોંચી શકતો. સર એક ક્વેશ્ચન ક્વેશ્ચન આન્સર બોક્સ માં છે કે ઇફ વી ટેક તુલસી પત્ર ઇન નેઝલ વે ઇઝ ઇટ સેફ ફોર પેશન્ટ એઝ નેઝલ. આપને જો અવાજ આવતો હોય અથવા તો વાંચી શકાતો હોય તો એક ક્વેશ્ચન આ લઈ શકાય. યસ મેમ, હા લિપિ મેમ, યસ. એના કારણે એમનો અવાજ આવતો નથી અને વિડિયો પણ. વી કેન શેર ધીસ ક્વેશ્ચન્સ ટુ અવર ફેકલ્ટી મેમ્બર્સ. યસ ડોક્ટર આનંદ ઇઝ ધેર ઓનલાઈન. Sir, can you read the questions from your side and just reply to our participant? Because your voice is not clear. Dr. Anand sir, can you hear me? This is Dr. Lipi Shukla. Can you hear me? I think sir ne avaj tyani connectivity ne leine madam jai nathi rahyo.
આના માટે એવું કરી શકાય કે આપણે સવાલો સરના ઈમેલ આઈડી પર શેર કરી આપીએ અને પાર્ટિસિપન્ટ્સ ને રિપ્લાય એમનો મળી જાય એન્ડ ધેન વી કેન કન્ક્લુડ ધીસ સેશન બીકોઝ સર ઇઝ નોટ ધેર ઓનલાઈન નેટવર્ક ઇશ્યુ ના લીધે કદાચ અવાજ નહોતો આવતો હવે આવે છે રાઈટ રાઈટ હવે આવી રહ્યો છે અને સર જો આપ સ્ક્રીન પર ક્વેશ્ચન વાંચી શકતા હોય તો એક લાસ્ટ વન ક્વેશ્ચન છે યસ મેડમ હા જી અહીંયા મને અશ્વગંધા વાળો દેખાય છે ક્વેશ્ચન અશ્વગંધા વેધર વી કેન યુઝ અશ્વગંધા આપી શકાય કે નહીં કોરોના પેશન્ટમાં તો એમાં એવું છે કે અશ્વગંધા એઝ એ ઇમ્યુનો મોડ્યુલેટર અથવા તો ઇમ્યુનિટી વધારવા વ્યાધિ ક્ષમતા વધારવામાં રેગ્યુલર યુઝમાં ઇટ કેન બી ગીવન બટ પોઝિટિવ પેશન્ટમાં સિમ્ટોમેટિક પેશન્ટમાં એનો રોલ કદાચ નહીં હોય કારણ કે ઇટ ઇઝ અ કફ પ્રધાન વ્યાધિ અને એમાં અશ્વગંધાનો રોલ એટલો નથી અચ્છા એટમોસ્ફિયર ના લીધે નેટવર્ક ઇશ્યુઝ છે સર એક ક્વેશ્ચન એવો પણ છે કે તુલસી પત્ર છે જેને નેઝલ વે માં લેવા માટેનો એક આપે સજેશન કર્યું કે તુલસી પત્ર નેઝલ વે માં લેવું સેફ છે કે નહીં એવું એક પાર્ટિસિપન્ટે પૂછ્યું છે સર એક્ચ્યુઅલી નેઝલ આમાં જે નસ્ય છે એક્ચ્યુઅલી એ આયુષ ની ગાઈડલાઈન છે વિચ વોઝ ગીવન બાય ધ ડિપાર્ટમેન્ટ ઓફ આયુષ એ ઇસ્યુ કરેલી છે એટલે મેં મારા તરફથી કોઈ સજેશન નથી આપ્યું બટ યસ ઇન માઇલ્ડ ડોઝ અથવા તો એક કે બે ટીપા તમે નાખો તો એ નુકસાન નહીં કરે એન્ડ અગેન ઇટ ડિપેન્ડ ઓન અ પર્સન જો પ્રકૃતિ કોઈને એવી હોય કે પિત્ત પ્રકૃતિ ગરમ છે અને એને નસકોરી ફૂટવાની તકલીફ હોય નેઝલ બ્લીડિંગ હોય એમાં જો વધારે દિવસ તુલસી પત્ર થી કદાચ તકલીફ પણ થઈ શકે એટલે પર્સન ટુ પર્સન નાના છોકરાઓમાં નહીં કરવું એડલ્ટ પર્સન માં ઇટ કેન બી યુઝ એન્ડ ઇટ ઇઝ ધ ગાઈડલાઇન્સ ગિવન બાય આયુષ સેન્ટ્રલ આયુષ ડિપાર્ટમેન્ટ ની જે ગાઈડલાઇન ખૂબ જ સરસ હવે સર ઓલમોસ્ટ ક્વેશ્ચન બીજો કોઈ છે નહીં આમાં કોઈ પાર્ટિસિપન્ટ નો ક્વેશ્ચન સ્ક્રીન પર વંચાતો નથી અહીંયા યસ તો આપણે આ સેશન ને હવે સોરી ફોર ધ ડિસ્ટર્બન્સ કદાચ આ એટમોસ્ફિયર ના લીધે ઘણું બધું ડિસ્ટર્બન્સ થયું બટ ઓલમોસ્ટ આઈ હેડ કમ્પ્લીટેડ માય પ્રેઝન્ટેશન પણ આ કદાચ સેશન માં કદાચ પેનલ ડિસ્કશન માં મજા આવી હોત પણ વારે ઘડીએ ડિસ્કનેક્ટ થઈ જાય છે ઓડિયો યસ સર આઈ એમ થેન્કફુલ ટુ યુ also almost. madam also and SIHFW for giving opportunity and hope for the future association also with the department yes sir thank you very much dr anand sir dr anand sir aapno khub khub abhar thank you very much ke webinar series je rajya arogya ne parivar kalyan sansthan dwara participant mate atyar sudhi planning karvama aavyu hoy e પ્લાનિંગમાં હવેથી આયુર્વેદિક સેશનની પણ કરી છે અને જેમાં આપ જેવા એક્સપર્ટ સાહેબ આ સાથે જોડાઈને તમામ પાર્ટિસિપેન્ટને આયુર્વેદ વિશે તથા એનો રોલ આ કોવિડ-19માં શું છે અને કેટલો અગત્યનો છે તેના વિશે તમામને માહિતગાર કરી રહ્યા છો તે બદલ આપ સાહેબનો ખૂબ ખૂબ આભાર કારણ કે આજે જ્યારે કોરોના વાયરસની કોઈ વેક્સિન ના હોય આટલી મહામારી અને કદાચ લાઈફ ટાઈમ દરમિયાન પ્રથમવાર કોઈ આટલા લાંબા લોકડાઉન અને આખા દેશને બંધ જોયો છે એવા સંજોગોમાં જ્યારે મેડિસિન કામ ન કરે વેક્સિન આવી નથી અને જેમ આપણને ન્યૂઝ મળે છે એ મુજબ અને આપે જેમ આજે શેર કર્યું મુજબ આ વેક્સિન ટૂંક સમયમાં આવે એમ પણ નથી કારણ કે એની ગાઈડલાઈન જે છે એ મુજબ કેટલા પણ ટ્રાયલમાંથી પાસ થવું અને સાથે સાથે આ જે કોરોના વાયરસ છે પોતાનું સ્ટ્રક્ચર અને મ્યુટેશન જે રીતે ચેન્જ કરી રહ્યો છે તો ઇટ સીમ્સ ડિફિકલ્ટ ટુ કમ ધીસ ફાઇન્ડ આઉટ ઓર ઇન્વેન્શન ઓફ ધીસ વેક્સિન ડ્યુરિંગ ધીસ વન યર ઓર વન એન્ડ હાફ અવર હાફ યર્સ તો આવા સંજોગોમાં લોકોનો ભરોસો આયુર્વેદિક પર વધ્યો છે અને આપે જેમ કહ્યું એમ કે 30-40% પ્રોડક્ટ પણ વેચવા મળી આ જ પ્રોડક્ટ બજારમાં આજ સુધી આયુર્વેદિકની હતી જ માર્કેટમાં અવેલેબલ પણ હતી ઉપલબ્ધ પણ હતી અને કઈક લોકોને જ્ઞાન પણ હતું પરંતુ જ્યાં સુધી આ એલોપેથી સાથે હતા ત્યાં સુધી અને જે દરેક વસ્તુનો રસ્તો મળતો હતો કે મેડિસિન એલોપેથીમાં ઉપચાર હતો ત્યાં સુધી એને ઇમ્પ્લિમેન્ટ નથી કરી હાલ જ્યારે કોઈ જ વેક્સિન મેડિસિન અવેલેબલ નથી એવા સંજોગોમાં મોટાભાગના લોકો આયુર્વેદિક તરફ પડ્યા છે તેમજ યોગા અને મેડિટેશનમાં
યોગા એટલે કે જેમ પ્રાણાયામ ને જેના પર આપણા માનનીય વડાપ્રધાન સાહેબે પણ છેલ્લે મન કી બાતમાં અને રોજ પોસ્ટી પર બાબા રામદેવજીનો જે અત્યારે એપિસોડ આવે છે એમાં ડેલી છેલ્લા 2 મહિનાથી પ્રાણાયામ પછી અનુલોમ વિલોમ પર ભાર મૂકી અને જે આપણી રેસ્પિરેટરી સિસ્ટમ ને સ્ટ્રોંગ કરીને ઇમ્યુનિટી વધારવા માટે જે ભાર મૂકવામાં આવ્યો છે એમાં આપે જે જ્ઞાન આજે તમામ સાથે ચર્ચા કરી તે ખૂબ જ બધાને લાભદાયી નીવડે અને બધાને જ ઉપયોગી થાય તેમજ આનું ઇમ્પ્લિમેન્ટેશન પણ કરે અને આયુર્વેદિક અને યોગા સાથે પણ જોડાય અને પોતાની લાઈફમાં હેલ્ધી રહેવાની અને બીજાને પણ રાખવાની કોશિશ કરે એવી આશા સાથે આપ સાહેબ શ્રીનો એસએચએમ ડબ્લ્યુમાંથી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ આનંદ સર. થેન્ક યુ વેરી મચ સર. આપણે આ સેશન ને એન્ડ કરીએ છીએ. તો